नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु साबड़िया कुलदीप। श्री दक्षिणामूर्ति विद्या मंदिर ज्ञान ज्योत एजुकेशन चेरिटेबल ट्रस्ट द्वारा संचालित आपना यूट्यूब वीडियो में हार्दिक स्वागत है। तो आज धोरण पांच विषय गणित गम्मत अने विषयांक छे भाग अने पूर्ण। अहींया सुधी आपणे जोयुं हतुं, आजे आपणे जोईए आगळ। नीचेनुं चित्र जुओ, दरेक काळा रंगना टुकड़ा पट्टीनो केटलामो भाग छे ते लखो। दरेक रंगनी पट्टीनो एक टुकड़ो, एक पट्टीनो केटलामो भाग छे ते लखो। तो अमारे अहींया जोवानुं छे, मारे आमां तो कलर नथी पूरवानो, पण तमारे आकृतिमां तमे जोईने कही शको छो कि ऊपरनो जे भाग छे ते आखे आखो काळो छे। ए भाग आखी जे आकृति छे, आखी आकृति इनो एक चौथो भाग कहेवाशे। आ जे भाग छे ने काळो ई, तो एने तमारे लखवो होय तो एकना छेदमां चार, एकना छेदमां चार तरीके तमे लखी शको छो। एनी नीचे तो आना बे सरखा भाग छे, तो आने तमे लखी शको छो बेना छेदमां, सॉरी एकना छेदमां चार। परंतु आ भाग अने आ भाग बने एक ज गणवामां आवशे। एनी नीचे अहींया चार भाग करवामां आवेला छे अने नीचे छे आठ भाग। चलो तो हवे पहेलो प्रश्न जोईशुं आपणे। केटला चौथा भाग मळीने, केटला चौथा भाग मळीने अर्धो भाग थशे। जुओ, मानी लो के आ चौथो भाग छे, आ चौथो भाग छे एक, आपणे आकृति छे एमां एक आ मोटो चौथो भाग छे। तो आवो ने आवो केटलो केटला भाग लो तो तमे आखी आकृतिने अर्धा करी शको। तो जो आखी आकृति छे एमां आ एक चौथो भाग लीधो छे, એટલે કે આ એક ચોથો ભાગ તમે લીધો છે। તો આવો ને આવો બીજો એક ચોથો ભાગ તમે લઈ લેશો તો આખી આકૃતિના અડધા થઈ જશે। એટલે કે આવો ભાગ અને આ ભાગ, આ બંને ભાગ તમે આખા લઈ લેશો તો આખી આકૃતિના કેટલા થઈ જશે? અડધા। એટલા માટે પહેલાનો જવાબ આપણે શું આવશે કે બે ભાગ। કેટલા ભાગ લેવા પડશે? બે ભાગ। કેટલા એક એકના છેદમાં આઠ ભાગ મળીને, એટલે કે કેટલા એકના છેદમાં આઠ આવા જે ભાગ છે એ કેટલા મળીને એકના છેદમાં ચતુર્થાંશ ભાગ થશે? તો જુઓ આ ચોથો ભાગ છે, એક બે ત્રણ ચાર, કેટલા આયા? ચાર। તો આવા નાવા બીજા કેટલા જોઈશે? તો આવા નાવા જે બીજા જોઈએ એટલા જોઈશે, એક બે ત્રણ ચાર અને હજી બીજા બે જોઈશે। એટલે એકના છેદમાં આઠ ભાગ મળીને આવા નાવા કેટલા ભાગ જોઈશે? બે ભાગ। એટલે આનો જવાબ પણ શું આવશે? બે ભાગ મળીને કેટલા એકના છેદમાં આઠ ભાગ જોઈએ? તો બે ભાગ એટલા જોઈશે। આ ચોથો ભાગ બનાવવા માટે આઠ, એક બે ત્રણ ચાર, બીજા એક બે ત્રણ ચાર જોઈશે। આગળ ત્રીજો પ્રશ્ન, એકના છેદમાં બે એટલે કે અડધામાં કેટલા એકના છેદમાં આઠ ભાગ છે? કોઈ પણ અડધું તમે લઈ લો, માનો કે આ અડધું એક આપણે લઈ લઈએ, તો એમાં કેટલા એકના છેદમાં આઠ ભાગ છે? તો તમે જોઈશો એક બે ત્રણ ચાર, તો આમાં પણ એક બે ત્રણ ચાર કેટલા થઈ જશે? બે થયા ને એકના છેદમાં આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આ એકના છેદમાં આઠ ભાગ છે। આવા નવા ભાગ કેટલા થઈ જશે? બે। તો આના ચાર અને આના ચાર એટલે કેટલા થઈ જશે? એકના છેદમાં આઠ, તો કુલ થશે ચાર ભાગ। જો એક બે ત્રણ ચાર, આ એક આમાં આમાં પણ આવશે, એક બે ત્રણ ચાર બે, એક બે ત્રણ ચાર ત્રણ, એક બે ત્રણ ચાર, કુલ ચાર ભાગ। આવા નાના નાના કટકા જે છે એકના છેદમાં આઠ વાળા એવા ચાર ભાગ ભેગા કરશું તો આકૃતિનો અડધો ભાગ બની જશે। ચલો તો આમાં આવશે ચાર ભાગ જવાબ। આગળનો પ્રશ્ન જોઈએ હવે, આ ચોરસ જુઓ અને કહો, દાખલા નંબર 9। આ ચોરસ જુઓ અને કહો। તો એક આવો ચોરસ આપી દીધેલો છે આપણને, જેમાં ચાર ભાગ છે, પરંતુ આ ભાગ છે ને બહુ ઘાટો દોરવામાં આવેલો છે, ચોથો ભાગ છે ને, જ્યારે આ ભાગ છે ને એનો થોડો ઓછો કાળો દોરવામાં આવેલો છે, એટલે માટે તમે આવું કરી શકો।
અને એક ચોથો ભાગ છે એ ખાલી છે। ચલો પહેલો પ્રશ્ન જોઈશું। નવમાનો પહેલો, કેટલો ભાગ ઘેરા કાળા રંગનો છે? કેટલો ભાગ ઘેરા કાળા રંગનો છે? તો તમે આકૃતિમાં જોઈ શકો કે માનો કે આકૃતિ છે તો આપણે એના કેટલા ભાગ કરેલા છે, ચાર ભાગ કરેલા છે, એક બે ત્રણ અને ચાર, એમાં એક ચોથો ભાગ છે એ ભરેલો છે। તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે આ ચોથા ભાગને કેવી રીતે દર્શાવી શકાય। તો આખા ભાગમાં ચાર ભાગ છે એટલે છેદમાં કેટલા આવશે, ચાર, એમાંથી એક ભરેલો છે એટલે કે એકના છેદમાં ચાર। તો અહીં આપણો જવાબ શું આવશે, એકના છેદમાં ચાર। ચલો બીજો પ્રશ્ન જોઈએ। તો કેટલો ભાગ આછા કાળા રંગનો છે? તમે આકૃતિમાં જોઈ શકશો કેટલો ભાગ આછા કાળા રંગનો છે। તો તમે જે આકૃતિમાં જોઈ શકશો કે જુઓ આ જે આકૃતિ છે એમાં અહીંયા 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 લીટી દોરીએ તો આ બે ભાગ આછા કાળા રંગના છે એટલે કે આખી આકૃતિના કેટલા કહેવાય, અડધા કહેવાય। બે ભાગ ભરેલા છે ને તો ઉપર શું લખશું, બે, અને કુલ ભાગ કેટલા છે, ચાર। તો આવું થશે, હવે છેદ ઉડશે, બે ગુણ્યા બે, બે બે ઉડી જાય તો ઉપર કંઈ ના વધ્યું એટલે એક અને નીચે બે એટલે જવાબ શું આવશે આપણો, અડધો। તો આવશે જવાબ એકના છેદમાં બે ભાગ ભાગ। ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ। અમ્મીની મમ્મી કહે છે, અમ્મીની મમ્મી કહે છે, શું કહે છે, અડધાનો અડધો ભાગ, અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે, સરખા છે, તમે સંમત છો અને હશે તો કેવી રીતે સમજાવો। તો જુઓ શું કહે છે, તો પહેલા આપણે અડધું જોઈએ। અમીની મમ્મી કહે છે અડધાનો અડધો, એટલે કે માનો કે આ આખી આકૃતિ છે તેના અડધા કરી દઈએ એટલે કે આ, ચલો આ અડધો થયો, આ એક ભાગ આખો અડધો અને બીજો અડધો આ, એના પણ અડધા કરશું એટલે આ ભાગ થઈ જશે, ખબર પડી ને। હું બીજી આકૃતિ દોરું એના માટે, આ અડધા કર્યા અને એના અડધા એટલે કે આ ભાગ કહેવાશે, આવું અમીની મમ્મી કહે છે। અને બીજું શું કહે છે, અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ, પોણો ભાગ એટલે કેટલો કહેવાય, તો 75% કહેવાય, કોઈ આકૃતિ હોય ને એને 75% પોણો ભાગ, તો માનો કે પોણો ભાગ છે ને એ આટલો કહેવાય, પોણો ભાગ 100 માં 25% ઓછા એટલે કે આ ભાગ કહેવાય। તો આ બંને સરખા છે, તો તમે જુઓ તો સરખા છે, હા સરખા છે, હા સરખા છે, હા આપણો જવાબ રહેશે। આગળ જોઈએ 10મો પ્રશ્ન। અહીં એક ફૂલની પાંખ ભાગની પાંદડી દર્શાવેલી છે, અહીં એક ફૂલની, એક ફૂલની એકના છેદમાં 8 ભાગની પાંદડી દર્શાવેલી છે, પાંદડી દર્શાવેલી છે, બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂરું કરો, બાકીની પાંદડીઓ દોરી ચિત્ર પૂરું કરો। જો અહીંયા
तमने आवी आकृति आपवामां आवेली छे, आवी आकृति आपवामां आवेली छे। तो तमने खबर पड़ी जोई जोईए के एकना छेदमां आठ, एकना छेदमां आठ एटले कुल भाग केटला होवा जोईए, आठ, जेमानी एक आपेली छे, आ एक पांदड़ी आपेली छे। तो आवी आपणे बीजी केटली पांदड़ी दोरवी पड़शे, आठ दोरवी पड़शे, एक बे त्रण अने चार, पांच छ सात अने आठ, आठ पांदड़ीओ आपणे दोरशुं एटले आपणुं चित्र पूरुं थई जशे। આગળનો પ્રશ્ન જોઈએ, 11મો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। ચલો એમાં પહેલો પ્રશ્ન જોઈશું, 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે, 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે, 1 રૂપિયો થશે। તો તમને ખબર છે કે 50 પૈસા, 2 50 પૈસા લો ત્યારે કેટલા રૂપિયા થશે, 1 રૂપિયો થશે। તો 2 50 પૈસાને બીજું નામ કહેવામાં આવે છે આઠાના। જો તમને આઠાના વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે તમારા પપ્પા અથવા તો મમ્મીને પૂછશો, એમને ખબર પડશે। રૂપિયો હોય રૂપિયો, એના 2 ભાગ એને 50 પૈસા કહેવામાં આવે છે, એટલે કેટલા જોઈશે, 2 2 સિક્કા જોઈશે। ચલો બીજો પ્રશ્ન, 50 પૈસે રૂપિયાનો કેટલામો ભાગ છે, 50 પૈસા એ રૂપિયાનો કેટલામો ભાગ છે। તો આપણે ઉપર જોઈ ગયા કે 2 50 પૈસા ભેગા કરો, 2 50 પૈસા ભેગા કરો ત્યારે શું થાય છે, 1 મોટો રૂપિયો બને છે। તો 2 50 પૈસા એ રૂપિયાના કેટલા કહેવાય, અડધા કહેવાય, અને અડધાને કેવી રીતે દર્શાવી શકાય, 1ના છેદમાં 2, એટલે કે 2 ભાગ એનું 1 એટલે કે અડધું। ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ, રૂપિયાના સિક્કા કેટલા લઈએ તો 10 રૂપિયા થશે, 1 જે રૂપિયો છે એનું ચિત્ર આપેલું છે, હું લખી નાખું છું, રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય, તો 10 રૂપિયા થશે। તમે વિચારો કે 1 રૂપિયો હોય એવા કેટલા રૂપિયા જોઈશે આપણી પાસે, 10, તો કેટલા રૂપિયા થશે, 10। સાવ સરળ જવાબ છે એટલા માટે જવાબ આવશે 10 સિક્કા। ચલો આગળ જોઈએ, ચોથો પ્રશ્ન, ચોથો પ્રશ્ન શું કહે છે, 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે, 1 રૂપિયો એ 10 રૂપિયાના કેટલામો ભાગ છે। તો તમે આ ચોથો છે એની પહેલાના ત્રીજામાં જોઈ ગયા કે 1 રૂપિયો હોય એના કેટલા સિક્કા જોઈતા હતા આપણે, 10, ત્યારે કેટલા રૂપિયા બનતા હતા, 10 રૂપિયા બનતા હતા, 1ના કેટલા જોઈતા હતા, 10। તો હવે તમે વિચારો કે 1 રૂપિયો એ 10નો કેટલામો ભાગ કહેવાય, તો જો તમે 1 1 1 1 1 1 પછી 1 1 1 1 અને 1, આવું 10 વાર 1 લખો ત્યારે કેટલા બનશે, 10, એ
એટલે કે એક 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 એવા 10 ભાગ કરવાના છે એમાંથી કોઈ એક લેશો તો એને આખી સંખ્યાનો કેટલામો ભાગ કહેશું તો કુલ કેટલા ભાગ હતા 10 અને એની ઉપરથી લીધો કેટલો આપણે 1 તો આપણી સંખ્યા કેટલી થઈ 1/10 તો આપણો જવાબ શું થશે 1/10 મો ભાગ આ આપણો જવાબ રહેશે આગળ જોઈએ 5મો रुपया बे नो सिक्को आपेलो छे केटला सिक्का लईए तो 10 रुपया थाय 2 रुपया ना केटला सिक्का लईए तो 10 रुपया थाय तमे विचारो के 2 2 रुपया होय एवा केटला पसंद करवी तो आपणे 10 थशे तो 1 2 2 ને 2 કેટલા થઈ ગયા 4 હજી 2 ઉમેરો એટલે 6 હજી 2 ઉમેરો એટલે 8 હજી 2 ઉમેરો એટલે 10 કેટલા થઈ ગયા 10 કેટલા સિક્કા જોયા 1 2 3 4 અને 5 કેટલા સિક્કા જોઈશે આપણે 5 સિક્કા જોઈશે રૂપિયા 2 ને કેટલા સિક્કા જોઈશે 5 સિક્કા આગળ रुपया 2 એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે છઠ્ઠો પ્રશ્ન 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે તો તમે જોઈ ગયા કે 5 સિક્કા લઈએ 1 2 3 4 ને 5 ત્યારે કેટલા બનતા હતા 10 તો કોઈ પણ એક સિક્કો એ બધાનો કેટલામો ભાગ કહેવાશે તો કુલ ભાગ હતા 1 2 3 4 ને 5 તો છેદમાં કેટલા આવે 5 એમાંથી કેટલો લીધો એક સિક્કો તો જવાબ શું આવશે 1/5 1/5 મો ભાગ આ આપણો જવાબ રહેશે તમને નો આવડતું હોય તો તમે આવું રફ વર્કમાં સિક્કા ગણીને પણ કરી શકો છો ચલો આગળ જોઈએ 7મો પ્રશ્ન ચલો 7મો પ્રશ્ન જોઈએ 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 થશે 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો રૂપિયા 10 થશે તમે જુઓ 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થશે તો 5 રૂપિયાના તો તમે ગણતરી કરી શકો છો કે 5 + 5 5 ને 5 કેટલા થશે 10 તો આ એક સિક્કો છે અને આ બે સિક્કા એટલા માટે કેટલા સિક્કા જોયા આપણે બે સિક્કા જોયા તો બે સિક્કા આપણો જવાબ રહેશે ચલો 8મો પ્રશ્ન 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે તો તમે જોઈ ગયા કે 2 5 ના સિક્કા લેતા હતા તો 10 રૂપિયા થતા હતા તો કોઈ પણ એક સિક્કો એ કેટલામો ભાગ કહેવાય તો 2 સિક્કા હતા એટલે છેદમાં કેટલા આવશે 2 અને એમાંથી એક સિક્કાની વાત છે એટલે જવાબ આપણો શું થશે 1/2 1/2 મો ભાગ આ આપણો જવાબ રહેશે ચલો તો અહીં સુધી રાખીએ છીએ હોમવર્ક આજે ચલાવેલા જેટલા પણ દાખલા હતા એ 2 વાર લખશો અહીં સુધી રાખીએ છીએ નમસ્કાર જય હિન્દ જય ભારત